નમસ્કાર, હું ડૉક્ટર મિતુલ ત્રિવેદી, સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ. શોધ નામના એપિસોડ લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. ગઈ વખતે આપણે ગુરુત્વાકર્ષણ બળની શક્તિ, ન્યૂટન દ્વારા જે સંશોધન થયેલું છે તેની થોડીક વાત કરી. વૈદિક સમયગાળા દરમિયાન જે થયેલા સંશોધનો કે જે ઉલ્લેખો છે તેની આજે આપણે વાત કરી, અને આજે તેનાથી આગળ આપણે બીજો ભાગ એટલે કે મધ્યકાલીન યુગની અંદર એટલે ન્યૂટન સુધી પહોંચતા પહેલાં આ કેવી રીતના સંશોધન આગળ વધ્યું, વેદોનો કોણે કોણે રેફરન્સ લીધો અને કેવી રીતના લીધો તે વાત આજે આપણે કરીશું. તો સૌથી પહેલામાં પહેલો ઉલ્લેખ બે રીતના જો આપણે જોઈએ તો એક ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલ, ઈસવીસન પૂર્વે 4th century આ લગભગ વાત છે, તેમણે ગુરુત્વાકર્ષણ ઉપર વાત કરેલી હતી. ત્યાર પછી ઈસવીસન પૂર્વે 3rd century અંદર આર્કિમિડીઝે એણે પણ આ જ વાત કરેલી હતી. ઈસવીસન પૂર્વે 1st century વિત્રુવિયસ નામનો એક ફિલોસોફર હતો, તેણે પણ ગુરુત્વાકર્ષણ ઉપર ઘણા બધા સંશોધનો વૈદિક પદ્ધતિના આધાર રાખીને આપેલા હતા. ઈસવીસન 5th and 6th century ભારતની અંદર પણ ફરીથી આર્યભટ્ટ અને 7th century બ્રહ્મગુપ્ત કરીને જે આવ્યા તેમણે પણ આ સંશોધનો રજૂ કર્યા. પરંતુ એ સિવાય ભારતની અંદર જો જોવા જાઓ તો બ્રહ્મગુપ્તને સિવાય વરાહમિહિર, આર્યભટ્ટ બે એ લોકો દ્વારા પણ આ બધા સંશોધનો રજૂ કરવામાં આવેલા હતા. મહાભારતના યુદ્ધ વખતે પણ આપણને આ બધી માહિતી મળે છે. અને એ સિવાય અશોકના સમયની અંદર પણ ગુરુત્વાકર્ષણ શક્તિ ઉપર આપણને એક સંદર્ભ એવો મળે છે. ઈસવીસન પૂર્વે 3rd to 4th century વાત કરું છું, ઈસવીસન પૂર્વે 3rd to 4th century કે જેમ અકબરના દરબારમાં 9 રત્ન હતા તેવી જ રીતના અશોકના દરબારમાં પણ 9 આવી રીતના રત્ન હતા જેને એ ગુપ્ત રાખતા હતા. અને તેમાંથી એ દરેકે દરેક જે રત્નો હતા કે દરેકે દરેક ઇન્ટેલેક્ચ્યુઅલ્સ હતા તે લોકો પોતપોતાની રીતના અલગ અલગ ક્ષેત્રની અંદર એમનું સંશોધન હતું. તેમાંથી એક જે વૈજ્ઞાનિક હતા તેમનું સંશોધન ગુરુત્વાકર્ષણ શક્તિ પર હતું અને તેમનું લખેલું પુસ્તક અશોક એ વખતે તિબેટમાં એ બધા રાખેલા હતા તે લગભગ 1960ની આજુબાજુ ચીનના હાથમાં આવ્યા અને ચીને યુનિવર્સિટી ઓફ ચંદીગઢની અંદર એ સંશોધન માટે મોકલી આપેલા હતા અને જેની અંદર ગુરુત્વાકર્ષણ શક્તિ ઉપરનું આખું એક પુસ્તક અશોકના સમયનું આપણને પ્રાપ્ય છે અત્યારે, જે ચંદીગઢની યુનિવર્સિટીની અંદર અત્યારે પણ સંગ્રહાયેલું છે. આ સિવાય જો આપણે બીજા બધા જો ઉલ્લેખ જોઈએ તો લગભગ 10th, 11th, and 12th century અંદર ઈરાન, ઇરાક અને અરબની અંદર પણ ઇસ્લામિક વિશ્વની અંદર આપણે એમ કહીએ તો ગુરુત્વાકર્ષણ ઉપર પણ ઘણી બધી વાતો થયેલી છે. ઈસવીસન 1020ની અંદર ઇબ્ને શીના તેમણે તેમના પુસ્તક ધ બુક ઓફ ફિલિંગમાં ઉલ્લેખ કરેલો છે ગુરુત્વાકર્ષણનો. 11th century અંદર અન્ય એક અલબિરુની કરીને હતો, તેમણે એરિસ્ટોટલ અને ઇબ્ને શીનાના જે સંશોધનો હતા તેનો વિરોધ કરીને પોતાનું અલગ મંતવ્ય આપ્યું. 12th century અલ ખઝીની એમણે પોતાનું સંશોધન રજૂ કર્યું. એ જ સિવાય 12th century અંદર બીજા જો જોઈએ તો અબુલ બરકત અલ બગદાદી એમણે પણ પોતાના પુસ્તક કિતાબ અલ મુતાબર અબુલ બરકત આમાં પણ ગુરુત્વાકર્ષણની વાત કરેલી છે. અરબના બીજા એક સંશોધનકાર ઇબ્ને બજ્જાહ મોશનના 3rd નિયમનો પ્રારંભ કરી અને જે ન્યૂટને 3rd નિયમ આપેલો હતો તેનો બેઝિક આઈડિયા અમને આપેલો હતો. 16th century અંદર અરબીઝાન્ડીએ પણ ગેલિલિયો અને ગેલિલિયોના સંદર્ભ આપેલા હતા. એ સિવાય જો જોવા જઈએ તો અન્ય નાના નાના ઉલ્લેખ કે નાના નાના સંદર્ભો આપણને ઘણા બધા ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર મોર્ટન કોલેજમાં પણ આ અંગેના સંશોધનો 14th century થયેલા હતા અને 17th century ગેલિલિયો ગેલિલિયે પણ આપેલા હતા. આ બધી હવે પછીની જે 15th century પછીની જે વાતો છે કે જે વૈદિક રેફરન્સ લઈને જે કરવામાં આવેલા આ જે બધા સંશોધનો હતા તે મધ્યયુગની અંદર પણ આ રીતના આગળ વધતા રહ્યા. પરંતુ સફરજન પડ્યું અને આઇઝેક ન્યૂટનને ખ્યાલ આવ્યો કે આ ગુરુત્વાકર્ષણનો નિયમ અહીંયા ક્યાંક લાગુ પડે છે, એટલે એમણે આ બધા જે સંદર્ભો જોયા વાંચ્યા જે કર્યું તે વાત આપણે હવે 3rd હપ્તાની અંદર કરીશું. નમસ્કાર.